अगर बात करिए तो
અહીંયા માત્ર હવાલાની બીજી જે અસરો છે એ તમામ બીજી અસરો
जरा बीजी असर
मिलकत लेना बाजु दर्शावो जे एक असर उधार अने एक असर जमा थशे। त्यारबाद आवे छे अगाउथी मळेली आवक तो तेनी मुख्य बे असर थशे। एक नफा नुकसान खातानी जमा बाजु लखो અને જમા બાજુ જે તે આવકમાંથી બાદ કરો કારણ કે પૈસા અગાઉથી મળેલા છે એટલે અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જમા કરો એટલે બંનેના વ્યવહાર થઈ ગયા એકમાં એક ઉધાર અને એક જમા। તો આવી રીતે પાંચ આમનોન જે છે એ નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાની રહેશે। જે લખાય છે એવી રીતે તમારે પણ તમારી બુકમાં વ્યવસ્થિતપણે લખવાની છે અને યાદ રાખવાની છે અને આના પરથી હવાલાની અસરો આપવાની હોવાથી આ વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાની રહેશે। તો આજ માટેનું આટલું, બાકીનું આગળના લેક્ચરની અંદર જોઈશું।